સર્વતો મનસો અસંગહ. મનથી અસંગ રહીને જે વ્યક્તિ, અસંગ એટલે મનથી બધું કાઢી નાખે, જે કચરો પડ્યો છે ને મનમાં બધું કાઢી નાખે, કેવલ ઈશ્વર જેના મનમાં. માદો સંગત સાધુષુ, મનથી અસંગ રહેવાનું કીધું. અસંગ શસ્ત્રેણ કૃષ્ણ કહે, પણ ભાગવતમાં સાધુનો સંગ કરવાની છૂટ આપી. સર્વતો મનસો અંગ અસંગ. ભાગવતમાં યોગેશ્વરોની કથા છે, એમાં બીજા યોગેશ્વર હરિ નામ છે એનું, હરિ એ બોલ્યા છે. સર્વતો મનસો અસંગ. બોલે ભાઈ અસંગ રહેવું, આ મનમાં કોઈને બહુ આમ રાખવા નહીં. બોલે બોલે વિચાર વગર તો મન રહી શકતું નથી, મનનો ખોરાક જ વિચાર છે. કોઈનો કોઈનો સંગ તો આપણે કરવો જ પડે મનથી. અને મન જો નિર્વિચાર રહી જાય, વિચાર વગરનું મન રહી જાય, એને તો સમાધિ કહેવામાં આવે છે. નિર્વિકલ્પ અવસ્થા, કોઈ કલ્પના વગરની અવસ્થા, કોઈ સંકલ્પ નહીં, કોઈ વિકલ્પ નહીં, એવી સ્થિતિ તો મહાપુરુષોની હોય છે. આપણી સંસારીઓની તો કેવી રીતે હોઈ શકે? તો છૂટ આપી કે તો સાધુનો સંગ કરો મનથી. માદો સંગ ચ સાધુષુ, સાધુના મનથી સાધુના સંગની બહુ મહિમા બતાવ્યો છે. સાધુ સંગ ભગવાન કપિલે તો એમ કહ્યું છે, એવ સાધુષુ કૃત. સ્વામિનારાયણ સંપ્રદાયનો બહુ પ્રસિદ્ધ શ્લોક છે, ભાગવતનો છે, ત્રીજા સ્કંદનો છે, પણ આ શ્લોકની ઉપર સંતો ખૂબ બોલે છે, બહુ વ્યાખ્યા કરે છે. ભગવાન કપિલનો આ શ્લોક છે, કપિલ ગીતાનો આ શ્લોક છે. પ્રસંગમજરમ પાશઃ માત્માન કવયો વિદુ સ એવ સાધુષુ કૃતો મોક્ષદ્વારમ પ્રસંગમજરમ પાશઃ. આત્માન શરીર લાગે એક, પણ બે જુદા છે. જો આત્માને શરીર સાથે કાંઈ લેવા દેવા નથી, આપણી સાવ સાદી ભાષામાં કહું ને તો આત્માને શરીરને નાવા નીચોવાનો સંબંધ નથી. બે જાત જુદી, બેની નાત જુદી, એક નાશવંત છે, એક અવિનાશી છે. શરીર, શરીરમાં આત્મા રહે છે, પણ શરીર જ્યારે ગુજરી જાય, એનો અગ્નિ સંસ્કાર થઈ જાય, પછી આત્મા ખરેખરે આવતો નથી, કાંઈ લેવા દેવા જ નથી. જો પણ છતાં બે કેવા સાથે રહે છે, મિલાન કેવું છે બેનું? આત્માને જોવો છે, દેખાતો નથી, પણ શરીર જોઈ લો, આત્મા દેખાય, એમાં છે. અલગ છે પણ મિલાન છે, એવી રીતે કોઈ સંત સાથે. જો આત્મીયતા જાગી જાય કોઈ સાધુ સાથે, મને તમને મૈત્રી થઈ જાય. ભાગવતમાં તો મૈત્રીની વાત કરી છે, મિત્રતા. સંતોની પૂજા કરીએ બહુ સારી વાત છે, પણ વખતે પૂજા ન થાય અને આત્મીયતા થાય સંત સાથે, તો એવું લખ્યું છે કે એનો મુક્તિનો દરવાજો એ જ વખતે ખુલી જાય છે.